वेलकम बैक टू वन एंड ओनली 100% सक्सेस यूट्यूब चैनल। हूँ तमारो दोस्त लईने आवी गयो छू पूछायेला प्रश्नों ने पूछावा लायक प्रश्नोनी आ वीडियो सीरीज। आनी पहेलाना वीडियो लेक्चर्स तमे न जोया होय तो ए अहींया आई बटन में जोवा मळशे, साथे साथे प्लेलिस्ट पण एना माटे स्पेशल बनी गई छे। अने हाँ, तमने एक खास सूचना भाई कि घरे रहेजो, सारा रहेजो अने मस्त रहेजो, बराबर। बाकी तैयारी करता रहेजो। तो चलो समय बर्बाद न करता शुरुआत करिए आजना अपना आ वीडियो लेक्चर नी। पहलो ज प्रश्न अपनी समक्ष आवी गयो छे कि एक वर्ष के तेथी ओछा समय माटे पाकती मुदत धरावती जामीनगीरीओनुं बजार एटले शुं? तो भाई एने एक स्पेशल नाम आपवामां आव्युं छे अने ए नाम छे भाई नाणा बजार। भाई बराबर, फिनांस, फिनांस बजार, बराबर। फिनांस शुं कहेवाय ने, फिनांस मार्केट, बराबर। ए फरीवार भाई, एक वर्ष के तेथी ओछा समय माटे, भाई एक वर्ष के तेथी ओछा समय माटे जे पाकती मुदत धरावती जामीनगीरीओनुं बजार होय एने नाणा बजार कहेवामां आवे। एने शुं कहेवाय? नाणा बजार कहेवामां आवे छे। त्यारबाद टूंका गाळाना साधनो जेवा के ट्रेजरी बिल, कॉमर्शियल पेपर द्वारा मूडीनी जरूरियात संतोषे छे। कोण भाई आवुं संतोष कोण आपे? तो नाणा बजार, बराबर। कैपिटल मार्केट, सॉरी, नाणा बजार एटले के फिनांस मार्केट, बराबर। ए शुं करे छे? तो टूंका गाळाना साधनों जेवा के ट्रेजरी बिल, कॉमर्शियल पेपर द्वारा मूडीनी जरूरियात ने संतोषे छे। त्यारबाद तीजो प्रश्न, समग्र विश्वमां नाणा बजार माटे नाणाकीय साधननुं क्यों घटक महत्वनुं छे, जरूरी छे, आवो प्रश्न छे। तो ट्रेजरी बिल ए समग्र विश्व माटे भाई नाणा बजारनुं एक जरूरी एवुं महत्वनुं शुं कहेवाय? एने घटक कहेवाय, बराबर, साधन कहेवाय। भाई पूछाय आवा प्रश्नो पूछाय। ત્યારબાદ ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે, કોને આવું કહેવામાં આવે? ભાઈ તો કોમર્શિયલ બિલને આવું કહેવામાં આવે। શું કહેવામાં આવે? ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી બરાબર શરત વગરનો જે હુકમ છે ભાઈ એને કોમર્શિયલ બિલ કહેવામાં આવે છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા સૌ પ્રથમ વખત કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવ્યા હતા ક્યારે? ભાઈ એની સાલવારી પૂછી તો 1990માં ભાઈ કોમર્શિયલ પેપર અથવા કોમર્શિયલ બિલ બહાર પાડવામાં આવ્યા હતા। કોના દ્વારા? ભાઈ આરબીઆઈ દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સૌ પ્રથમ વખત ભાઈ કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવ્યા હતા ક્યારે? 1990માં, બરાબર। ત્યારબાદ ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની સ્થાપના ક્યારે થઈ હતી? ભાઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત થાય છે, સૌથી જૂનું છે ભારતનું, બરાબર। તો 1875માં બોમ્બે સ્ટોક એક્સચેન્જની ભાઈ સ્થાપના થઈ હતી, બરાબર। શેરબજારની સ્થાપના થઈ હતી, પ્રથમ શેરબજારની સ્થાપના બોમ્બે સ્ટોક એક્સચેન્જ। ભાઈ પૂછાય આવો પ્રશ્ન પૂછાય ભાઈ એટલા માટે, કારણ કે આ આઈએમપી છે અને આ પ્રશ્નો રિપીટ પણ થાય છે એટલા માટે કહું છું। સાતમો પ્રશ્ન કંઈક આવો છે કે નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કામતો કે સાધનોનું બજાર એટલે શું? તો સાતમા પ્રશ્નનો સાચો જવાબ નાણાં બજાર આવે। શું આવે ભાઈ? નાણાં બજાર, ફિનાન્સ માર્કેટ, બરાબર ભાઈ, ફિનાન્સ માર્કેટ ભાઈ એનો સાચો જવાબ બને છે। શું કામ? કારણ કે ભાઈ નજીકની અવેજ કીધી, નાણાંની નજીકની અવેજ ધરાવતી નાણાકીય અસ્કામતો અને સાધનોનું બજાર કીધું એટલા માટે ભાઈ યાદ રાખજો આવા પ્રશ્નો પૂછાય। આઠમો પ્રશ્ન, કયા બજારમાં અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે? ભાઈ આઠમા પ્રશ્નનો સાચો જવાબ છે ગૌણ બજારમાં। કયા બજારમાં ભાઈ? ગૌણ બજારમાં આવી ઘટનાઓ ઘટતી હોય શેની ભાઈ? તો અગાઉના જે બહાર પાડવામાં આવેલી હયાત હોય એવી જામીનગીરીઓના સોદા, ખરીદ વેચાણ, બરાબર, એ ભાઈ ગૌણ બજારમાં કરવામાં આવે છે, યાદ રાખો। ત્યારબાદ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે કોણ? ભાઈ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર તો મૂડી બજાર ભાઈ, કેપિટલ માર્કેટ, એ લાંબા ગાળાની જામીનગીરીઓનું શું છે ભાઈ? બજાર છે, બરાબર। લાંબા ગાળાની જામીનગીરીઓની ખરીદ વેચાણ કરવા માટેનું આ બજાર છે। ત્યારબાદ દસમો પ્રશ્ન, એવું સંગઠિત બજાર છે
કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. ભાઈ 10મો પ્રશ્નનો સાચો જવાબ આવે છે ફરીવાર મૂડી બજાર. શું સાચો જવાબ આવે? મૂડી બજાર, બરાબર. કેપિટલ માર્કેટ એ એનો સાચો જવાબ બની રહ્યો છે. ત્યારબાદ ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હોય? બરાબર, તો એને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હોય. કેટલા ભાગમાં? ભાઈ બે ભાગમાં વહેંચવામાં આવેલું હોય. ત્યારબાદ નાણાં બજારમાં મુખ્યત્વે કેટલા પક્ષકારો હોય છે? તો ભાઈ નાણાં બજારમાં મુખ્યત્વે બે પક્ષકારો હોય. કેટલા પક્ષકારો હોય? બે પક્ષકારો હોય છે. મૂડી બજારને કેટલા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે? આવો પ્રશ્ન છે. તો ભાઈ મૂડી બજારને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે ભાઈ, બરાબર. કેપિટલ માર્કેટના પણ બે ટાઈપ પડે છે, તો એ પણ યાદ રાખવા. 14મો છે કે ઔપચારિક નાણાકીય માળખું કેટલા ઘટકોનું બનેલું છે? ભાઈ ઔપચારિક નાણાકીય માળખું પૂછ્યું ભાઈ, એ કેટલા ઘટકોનું બનેલું છે? તો એ ચાર ઘટકોનું બનેલું છે. કેટલા ભાઈ? ચાર ઘટકોનું બનેલું જોવા મળે છે. 15મો પ્રશ્ન આવી ગયો, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે? તો ભાઈ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભાઈ, આરબીઆઈ એ ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી બહાર પાડતી હોય. કોના વતી બહાર પાડે? આવો પ્રશ્ન પૂછાય, તો યાદ રાખવું કે ભારત સરકાર વતીથી આરબીઆઈ ટ્રેઝરી બિલ બહાર પાડતી હોય છે, બરાબર. ટ્રેઝરી બિલ બહાર પાડવાનું કામ આરબીઆઈનું છે. ત્યારબાદ નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકે છે, બરાબર. તો એ કોણ કરી શકે છે ભાઈ? તો એ પણ આરબીઆઈ જ કરી શકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ ભાઈ આવું થઈ શકે છે. 17મો પ્રશ્ન, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાણાકીય સંસ્થાઓ કે સેબી? તો ભાઈ આમાં પણ આપણી આરબીઆઈ જ આવે. કોણ આવે? આરબીઆઈ, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ ભાઈ નાણાકીય બજારનું નિયંત્રણ થતું જોવા મળે છે. ત્યારબાદ ભારતમાં મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો ભારતમાં મૂડી બજાર ઉપર, કીધું ભાઈ, તો મૂડી બજાર ઉપર વાત આવે ને કેપિટલ માર્કેટ, જેમાં એનપીએસ, નેશનલ પેન્શન સર્વિસ સ્કીમ, બરાબર. ત્યારબાદ ડિબેન્ચર, શેર, બોન્ડ્સ આનો સમાવેશ થાય. તો એના ઉપર ભાઈ સીબીનું નિયંત્રણ હોય. કોનું નિયંત્રણ હોય? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ભાઈ, સીબીનું નિયંત્રણ જોવા મળશે. કોમર્શિયલ બિલ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ભાઈ સરકારી જામીનગીરી છે, આ વિધાન સદંતર અહીં ખોટું બતાય છે ભાઈ, બરાબર. યાદ રાખો, કોમર્શિયલ બિલ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સરકારી જામીનગીરી છે, આ વિધાન ખોટું છે. ત્યારબાદ 20મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે? તો 20મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે પ્રાથમિક બજાર ભાઈ. કેવું બજાર? પ્રાથમિક બજાર ભાઈ. આ પ્રશ્ન પૂછાય, યાદ રાખો, ટેક્સ્ટબુક આધારિત છે એટલા માટે. ત્યારબાદ 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેરબજારોની કોની મંજૂરી લેવી પડે છે? ભાઈ શેરબજારમાં કોની મંજૂરી લેવી પડે? તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે ભાઈ, બરાબર. સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન જરૂરી છે ભાઈ, એવું કહે છે. કયો ધારો? 1956નો જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે, બરાબર. ત્યારબાદ ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 1996 ભાઈ, ડિપોઝિટરી ધારો 1996માં અમલમાં આવ્યો. ક્યારે અમલમાં આવ્યો? 1996માં અમલમાં આવ્યો. ત્યારબાદ ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતાં પહેલાં કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો તમે જાણો છો, સેબી પાસેથી મેળવવું પડે. કારણ કે ભાઈ શેની વાત કરવાની છે? ડિપોઝિટરી, બરાબર. એની કામગીરી શરૂ કરવી હોય ને ત્યારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, અને જે નોંધણીનું પ્રમાણપત્ર કોણ? સેબી દ્વારા આપવામાં આવે. 24મો પ્રશ્ન છે કે જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો બે પ્રકારના ઓર્ડર હોય. કેટલા ભાઈ? બે પ્રકારના ઓર્ડર્સ જોવા મળે છે.
ત્યારબાદ ભારતમાં ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટરી સંસ્થાઓ છે? તો હાલમાં ભારતમાં બે ડિપોઝિટરી સંસ્થાઓ છે, આમ તો ત્રણ છે પણ ટેક્સબુક આધારિત છે, એમાં બે આપેલી છે એટલે અહીં આપણે બે માન્ય ગણવી જોઈએ. ત્યારબાદ જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયાનો વિધિ એટલે કે પ્રથમ તબક્કો કયો છે, આવો પ્રશ્ન છે. તો ડીમેટ ખાતું ખોલાવવું, ભાઈ ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું એ એની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કહેવાય. ત્યારબાદ એક દિવસની લોન એટલે કોલ મની, એક દિવસની લોન એટલે કોલ મની બરાબર, તાત્કાલિક ભાઈ કોલ મની, ફોન કરો તમને મની મળે એ કોલ મની બરાબર. આવું ભાઈ બેંક કરે, આપણે ન કરવાનું હોય. હા, ભારતમાં સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? ભાઈ સેબીની મુખ્ય ઓફિસ પૂછી, તો સેબીની મુખ્ય ઓફિસ ભાઈ બોમ્બે મુંબઈમાં આવેલી છે બરાબર. ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે ભાઈ, મહારાષ્ટ્રમાં બરાબર. ત્યારબાદ 29મો પ્રશ્ન, રોકાણના કારણે સોરી રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવા માટે કોની સમક્ષ ડીમેટ ખાતું ખોલાવવું પડે છે? તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ સમક્ષ ભાઈ એનું ખાતું ઓપન કરાવવું પડે છે. સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવેલી છે? તો સેબી એક્ટ, સેબી એક્ટ આવ્યો હતો બરાબર 1991-2 બરાબર 1991-2 ભાઈ આ સાલવારી દરમિયાન આ સેબી એક્ટ કાયદો આવ્યો હતો. હવે આમાં કન્ફ્યુઝ ન થતા બરાબર, પસાર આ વર્ષમાં થયો સોરી પસાર આ વર્ષમાં લાગુ આ વર્ષમાં, એટલા ભાઈ હું આ રીતના તમને સમક્ષ રજૂ કરતો હોઉં છું બરાબર. યાદ રાખજો આ બધી ડિટેલ્સ પૂછાઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન કંઈક આવો છે કે તૈયાર માલને, તૈયાર માલને રક્ષણ આપવાની વાત છે ભાઈ. તૈયાર માલને રક્ષણ આપવું અને અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે કોણ? આ કાર્ય કરે છે ભાઈ તમે જાણતા હશો, આ ગ્રાહક સુરક્ષા બરાબર. ગ્રાહક સુરક્ષા ધારો અને બજાર પ્રક્રિયા આ બંને બંનેનું મિશ્રણનું યુનિટ છે, એમાં આવા પ્રશ્નો જોવા મળે છે બરાબર. વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન ધોરણ 11 અને 12 ફૂલ મોસ્ટ આઈએમપી ભાઈ એમાંથી પ્રશ્નો નીકળે, અને ખાસ ડિપોઝિટરીની જે પણ યુનિટ આપેલા છે એમાંથી ખાસ પ્રશ્નો નીકળતા હોય. આ પ્રશ્નનો જવાબ જોઈએ. તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કોણ કરે છે? તો ભાઈ માલનું પેકિંગ કરે છે ભાઈ. તમે જેમ માલનું પેકિંગ કરો આકર્ષક રીતે બરાબર, એવી જ રીતે ભાઈ એવી જ રીતે એનું વધારે આકર્ષણ ઉદ્ભવે છે ગ્રાહકોને. એમ થાય કે નહીં આમાં કંઈક નવીન હશે એટલે એ લેવા આકર્ષાય બરાબર, પ્રેરાય. આવું બાળકોમાં વધારે જોવા મળે. આ બધું માર્કેટિંગ છે મિત્રો. કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત જે તે પેદાશની શું છે ભાઈ? તો ગુણવત્તા છે ભાઈ બરાબર, ગુણવત્તા. ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર થિંગ્સ બરાબર, વસ્તુ માટે ભાઈ, પેદાશ માટે ગુણવત્તા એ ખૂબ જ જરૂરી બાબત છે ભાઈ. ગુણવત્તા હોય ને તો જ વસ્તુ તમારી ખરીદાય વેચાય બરાબર. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન આવી ગયો છે. એવી સોરી એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે ભાઈ. આ માટે છે માલનું પ્રમાણીકરણ ભાઈ. શું આવે આનો સાચો જવાબ? માલનું પ્રમાણીકરણ, જેમાં શું કરવામાં આવે ફરીવાર? તો જેમાં ભાઈ ધારાધોરણો નક્કી કરવામાં આવે બરાબર, માલના ધારાધોરણો ફિક્સ કરવામાં આવે, નક્કી કરવામાં આવે, અને માલનું પ્રમાણીકરણ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. બજાર સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું? તો બજાર મિશ્રની વાત છે ભાઈ. તો બજાર મિશ્ર એટલે પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ ભાઈ. ફરીવાર, પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણનો સમાવેશ શેમાં થાય? બજાર, બજારીય સંચાલનમાં જે બજાર મિશ્ર આવે છે ભાઈ, માર્કેટિંગ મિક્સ જેને કહેવાય, એમાં પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન આવી ગયો. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો ભાઈ ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય. કોણ ભાઈ? ગ્રાહક એ કેન્દ્ર સ્થાને હોય. કસ્ટમર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ કસ્ટમર ઇઝ અ કિંગ ઓફ માર્કેટ. તમે જાણો છો આ બધે સૂત્ર બરાબર, અને આ બધે સાકાર પણ છે ભાઈ. આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન, એ એવી યુક્તિઓનો સમૂહ છે જે દ્વારા ગ્રાહકનું પેદાશ માટે ત્વરિત આકર્ષણ ઊભું થાય અને પેદાશનું વેચાણ થાય. તો ભાઈ આમાં સાચો જવાબ શું આવે છે ભાઈ? વેચાણ વૃદ્ધિ. સી શું સાચો જવાબ આવે? વેચાણ વૃદ્ધિ બરાબર. વેચાણ વૃદ્ધિ એનો સાચો જવાબ આવે છે. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે ભાઈ? બ્રાન્ડિંગ બરાબર. તો ભાઈ બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ છે હરીફોની પેદાશથી પોતાની પેદાશને અલગ બતાવવાનો અથવા બનાવવાનો. ફરીવાર ભાઈ, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું? તો હરીફોની પેદાશોથી પોતાની પેદાશ અલગ બનાવવાનો એનો મુખ્ય ઉદ્દેશ છે.
आठमो प्रश्न जोईए, जारे उत्पादक ग्राहक ने सीधू वेचाण करतो होय त्यारे केटली सपाटी वाली वितरण व्यवस्था ऊभी थई एम कहेवाय? तो भाई आनो साचो जवाब आवे छे शून्य। केटली? शून्य वितरण व्यवस्था ऊभी थई आवुं कहेवामां आवे छे, कारण के भाई सीधू ग्राहक ने वेचाण करे छे एटला माटे। नवमो प्रश्न आवी गयो के अभिवृद्धि द्वारा शू करवामां आवे? तो वेचाण वधारवामां आवे। अभिवृद्धि द्वारा शू थाय? वेचाण में भाई वधारो करवामां आवे, वेचाण ने इन्क्रीज करवानो प्रयत्न करवामां आवतो होय। त्यारबाद व्यक्तिगत वेचाण में वेचाण करता क्यों कार्य करे छे? तो याद रखो कि संभवित ग्राहकों ने पैदाश नु निर्देशन करे छे। संभवित ग्राहकों ने पैदाश नु निर्देशन करवानु काम करे छे भाई व्यक्तिगत वेचाण में वेचाणकर्ता द्वारा आउ कामगिरी करवामां आवती होय। 11मो प्रश्न आपणी समक्ष आवी गयो, वेचाण वृद्धिनी प्रयुक्तिओने कारणे कई परिस्थितिनुं निर्माण थाय छे? तो भाई ग्राहक पैदाशने खरीदवा तात्कालिक प्रेराय छे, आवी परिस्थितिनुं निर्माण वेचाण वृद्धिनी प्रयुक्तिओना कारणे थाय। वेचाण वृद्धिनी प्रयुक्तिओना कारणे आवुं वातावरण सर्जातुं होय छे। ત્યારબાદ 12મો પ્રશ્ન, પેદાશની માંગ સાથે પેદાશની કિંમત ખાલી જગ્યા સંબંધ ધરાવે છે? તો કેવો સંબંધ ભાઈ? વ્યસ્ત સંબંધ ધરાવે છે ભાઈ। કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ ધરાવે છે। ત્યારબાદ નીચેનામાંથી ક્યું કાર્ય બજારકીય સંચાલકનું છે? તો ભાઈ સી બરાબર બજાર વિભાજનનું કાર્ય। બજાર વિભાજનનું કાર્ય એ બજારીય સંચાલકનું કાર્ય છે। બજારીય સંચાલકનું કાર્ય છે ભાઈ બજાર વિભાજન, બજારના પાટ પાડવા, માર્કેટનું વિભાજન કરવું એની વાત છે। 14મો પ્રશ્ન આવી ગયો છે કે વધુ પડતા જાહેરાત ખર્ચના કારણે શું થાય? તો પેદાશની કિંમતમાં વધારો થાય ભાઈ। પેદાશની કિંમતમાં શું થાય ભાઈ? ઇન્ક્રીઝિંગ જોવા મળે, વધારો જોવા મળતો હોય છે। 15મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે બજાર સંચાલનની કઈ વિભાવનામાં ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે? તો 15મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે વેચાણ વિભાવનાઓ। વેચાણ વિભાવનાઓમાં આવું જોવા મળે છે। 16મો પ્રશ્ન, ક્યા ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ભાઈ બજારીય વિભાવના, બજારીય વિભાવનાને કેવો ભાઈ? માર્કેટિંગ, બરાબર માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે। અલ્પવિકસિત દેશોમાં ક્યા ખ્યાલ વધુ જોવા મળે છે? તો મિત્રો અલ્પવિકસિત દેશો હોય ને ત્યાં ભાઈ ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ, ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ વધુ પ્રમાણમાં જોવા મળે છે। ગુણવત્તા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવતી બજાર સંચાલનની વિભાવના એટલે ભાઈ 18મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે પેદાશ વિભાવનાઓ। પેદાશ વિભાવનાઓ આ પ્રશ્ન પૂછાય। નીચેનામાંથી કયો ખ્યાલ વધુ આધુનિક માનવામાં આવે છે? તો 19મા પ્રશ્નનો સાચો જવાબ આવે છે બજારીય વિભાવના, બજારીય વિભાવનાનો ખ્યાલ વધુ આધુનિક માનવામાં આવે છે। 20મો પ્રશ્ન આપણે સમક્ષ આવી ગયો છે, જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય ત્યારે કયા પ્રકારની વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ રહે છે? તો ભાઈ 20મા પ્રશ્નનો સાચો જવાબ છે 3 સપાટીની જે વિતરણ વ્યવસ્થા છે એ વધારે અનુકૂળ રહેતી હોય છે। પ્રત્યક્ષ વિતરણ વ્યવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ભાઈ 21મો પ્રશ્નનો સાચો જવાબ આવે છે શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા। કેવી ભાઈ? શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા તરીકે પણ એને ઓળખવામાં આવે છે। 22મો પ્રશ્ન, સામાજિક વિભાવના અંતર્ગત વિવિધ રાજ્યોએ ક્યાં ટેક્સ પર ભાર મૂક્યો છે? તો ફેટ ટેક્સ પર, ફેટ ટેક્સ ઉપર ભાર મૂક્યો છે। 23મો પ્રશ્ન, જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે? તો આ વિધાન કેવું છે? તો આ વિધાન મિત્રો સાચું છે, આ વિધાન સાચું છે। જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવામાં આવે છે જેથી ગ્રાહકો આકર્ષાય, બરાબર એ વાત છે। તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું, ફરી મળીશ નવા વિડીયોમાં, ત્યાં સુધી ઘરે રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો।